સુઈગામ તાલુકાના કાયમી સમરસ મણામા ગામમાં વર્ષોથી તિલક હોળી ઉજવાય છે. મણા ગામમાં ક્યારે કોઈ પોલીસ કેસ થયો નથી. ગામને આદર્શ ગામ સહિતના કેટલાય એવોર્ડ મળી ચૂક્યા છે. સૌથી સમરસ ગામ તરીકે પ્રખ્યાત છે. અમારા ગામની અંદર પહેલાં લીંબાળા અને મમાણા ગ્રુપ ગ્રામ પંચાયત હતી ત્યારે પણ સમરસ થતી હતી. અત્યારે પણ વર્ષોથી સમરસ છે. ગામની અંદર ભાઈચારાની ભાવનાથી બધા સંપી અને રહે છે. કોઈ પણ સામાજિક કે નૈતિક કોઈ પ્રશ્ન હોય તો ગામના ભેગા મળે અને ગામના સરપંચ વડીલ કેપી ગઢવી સાહેબ આ મળે અને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. ગામની અંદર સંપ અને ભાઈચારાની ભાવનાથી રહે છે. આ હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે અત્યારે ગામના સરપંચ શ્રી ઉમેદાનજીભાઈ એની અધ્યક્ષતામાં ગ્રામ સભા મળી અને તિલક હોળી એ ઉત્સવ મનાવી ગામની અંદર જળનું દુર્વ્યવહાર ન થાય અને એ રીતે ગામને સંપે અને રહેવાની અને એક સંપ જળવાઈ રહે તે હેતુથી આજનું આ પર્વ ઉજવવામાં આવ્યો. સર, અમારા ગામ મમાણા ગામમાં ગઢવી શ્રી ઉમેદાનજી પ્રભુદાનજી સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને આજે હોળી નિમિત્તે તિલક હોળી ઉજવી. અમારું ગામમાં બધી ઘણી સમાજના પ્રજાપતિ રબારી ઠાકોર બધા સમાજના લોકો રહે છે, પણ બધા એકતાથી જ્યાંથી કોંગ્રેસ સરકાર આવી ત્યાંથી એકતાથી રહે છે અને સમરસ પંચાયત બને છે. એ ત્યારથી જ અમે એક જ સમજી અમારા ગામમાં કોઈ પણ ક્રાઇમ પણ થયો નથી અને એકતાથી બધા રહે છે. અને ગામમાં નાના મોટા પ્રશ્નો હોય તો કોર્ટ કચેરી સુધી જવું પડતું નથી. અમારું સમાધાન એકતાથી બધા સમાજના અને અધ્યક્ષતાને સરપંચશ્રી કે કેસરદાનજી ગઢવી મળી અને એનો ઉકેલ લાવે છે. અને આજે હોળી નિમિત્તે બધા ભેગા થઈ અને તિલક હોળી મનાવી ગામનો ગામમાં પાણીનો બગાડ ન થાય, નાના મોટા છોકરા મહિલાનો કોઈના કપડાનો પણ બગાડ ન થાય એ નિમિત્તે હોળી ઉત્સવ મનાવીએ છીએ. સરસ.